ગાંધીબાપુના ગુજરાતમાં દારૂની કડક અમલવારી દાવો વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે, ત્યારે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને લઈ લીરી લીરા ઉડતા હોય તેવું દેખાઈ રહ્યું છે. જ્યારે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં રોજે રોજ દારૂ પકડવાની ઘટના સામે આવી રહી છે. જિલ્લા પોલીસ વડા પ્રોહિબિશન જુગારબંધી નેશ નાબૂદ કરવા સૂચના કરેલ હોય ધારેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગીરાએ બાતમી હકીકત મળી કે ધાનેરા ના વીછીવાડિયા તરફથી એક સ્કોર્પિયો ગાડી રમુણા તરફ આવે છે. તેના આગળ એક જુગાર જેવી અલ્ટો ગાડી પાઇલોટિંગમાં છે. તેમાંથી સ્કોર્પિયો ગાડીમાં ભરેલ છે અને અલ્ટો પાઇલોટિંગમાં છે. રમુણા ગામના નાકાબંધ કરતા ગાડીઓ ધરાજના ડુવા ગામ તરફ ભગાડેલ, જેનો પીછો કરતા ડુવા નજીક મામાજીના મંદિર પાસે રોડ પર ગાડીઓ સ્કોર્પિયો મૂકી ચાલક તેમજ અલ્ટો ચાલક અલગ અલગ દિશામાં ભાગેલા. સ્કોર્પિયો ચાલક ઓળખાયેલો તે દશરથભાઈ ડાયાભાઈ ઠાકોર રહે ડેડુડી તથા સ્કોર્પિયો ગાડી જીજે 12 AE 1381 ભારતીય બનાવટ વિદેશી દારૂની બોટલ લગ 1920 કિંમત રૂપિયા 1,20,000 તથા સ્કોર્પિયો ગાડીની કિંમત 3,00,000 તથા અલ્ટો ગાડીની કિંમત 5,00,000 તથા મોબાઈલ નંબર 1 કિંમત રૂપિયા 5,000 મળી આવે. મુદ્દામાલ કિંમત 5,47,000 મુદ્દામાલ મળી આવતા ગાડી ચાલક તથા પાઇલોટિંગ ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.